સાવલીથી આણંદ વિદ્યા મેળવવા જતા વિદ્યાર્થીઓની હાલાકી, અનિયમિત બસ અને બસમાં અસંખ્ય પેસેન્જરોના લીધે જગ્યાનો અભાવ, વિદ્યાર્થીઓને અપાયેલ એસટી પાસ કરતાં સંખ્યા વધારે, રોજિંદી અનિયમિત બસ અને સાવલી તરફથી ભરાઈને આવતી બસમાં જગ્યાનો અભાવ, એસટી બસ વિભાગને વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે. સાવલી આણંદ વચ્ચે સાગરદા ગામના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. વધુ બસ ફાળવવા માંગ કરવામાં આવી હતી. હું સાગરદાની છું. હું આણંદ સુધી પટેલ એસરસા કોમર્સ કોલેજમાં ભણું છું. અમને રોજનો રોજ બસોનો પ્રોબ્લેમ થાય છે. સાંજે બસ આવે છે, તેમાં સિક્યોરિટી છોકરાઓ પછી ત્રીસ છોકરાઓને જગ્યા નહીં મળતી. એક જ બસ આવે છે, જે ટાઈમ ટુ ટાઈમ આવતી નથી. અને અમારા સાગરદાના અને નંદશ્રીના છોકરાઓને જગ્યા જ નહીં મળતી. સાવલીથી અમારી ખાલી એટલું માંગણી છે કે ટાઈમ ટુ ટાઈમ બે થી ત્રણ બસો આવે અને અમારા છોકરાઓને જગ્યા મળે. અમે પાંચના પૈસા ભરે છે, છતાં અમને બસમાં જગ્યા મળતી નથી. સાગરદાનો છું. અહીંયા જે બસ 7 વાગે આવે છે, એ બસનો મોટી બસ આવે 55 સીટમાં 130 જણ બેસે છે. ટાઈમે બસ આવતી નથી અને વિદ્યાર્થીઓ વધારે હોવાથી સાગરદા ગામના જે વિદ્યાર્થીઓ રહે છે એ લોકોને બેસવા મળતું નથી. એના લીધે આ સ્ટ્રાઇક કરવામાં આવી છે. આ સ્ટ્રાઇક વારંવાર કરવામાં આવતી, કોઈ એનું નિરાકરણ આવતું નથી. અરજીઓ આપવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. જે કર્મચારી હોય એમને કોલ કરવામાં આવે છે, કોલ એક્સેપ્ટ નથી કરતા. તે માટે બસ રોકવામાં આવી છે. અમારું આણંદમાં એમબી પટેલ કોલેજમાં શિક્ષણ એક ચાલુ છે. અત્યારે અમારા ગામના 25 વિદ્યાર્થીઓ છે. 25 વિદ્યાર્થીઓમાંથી કોઈને બસમાં બેસવા મળતું નથી. અમારું બીજું વર્ષ ચાલુ છે. પહેલા વર્ષે પણ અમે કર્યું, પણ કશું થયું નહીં, કંઈ નિરાકરણ આવતું નથી. અમારી માંગ છે કે અત્યારે જે બસ રૂકી છે એમાં બધા વિદ્યાર્થીઓને બીજી બસમાં મંગાવવામાં આવે અને બીજી બસમાં બધાને સીટ મળી બેસવા મળે અને સાથ આવી જાય. દરરોજ માટેની બીજી અલગ બસ આવે એની અમે માંગ કરી છે. અમે રજૂઆત કરી છે. પહેલાં તો ગામના સરપંચને રજૂઆત કરી છે, વડોદરા ડેપોમાં રજૂઆત કરી છે, વજીરા ડેપોમાં રજૂઆત કરી છે. તે છતાં કશું ઉકેલ આપવામાં આવતો નથી.